સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તાલાલામાં છેલ્લા છ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ ગળોમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે ગીર પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને સતત વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતા છે અને હિરણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તાલાલામાં છેલ્લા છ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ ગઢમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે જ્યાં જીઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ સાથે જ હિરણ ડેમ ઓવરફ્લો થતાં તેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે છેલ્લા પાંચ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે વેરાવળ સુત્રાપાડા કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સતત વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતામાં છે ગઢુ પંથકમાં રાત્રે ત્રણ વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જ્યારે ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા છે છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદના પગલે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ગીર પંથકમાં ભારે વરસાદના પગલે ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં આવેલો છાણા વાંક્યા ડેમ અને હિરણ ડેમ ઓવરફ્લો થયો છે હિરણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે